માણસા તાલુકા પંચાયત અને લોદરા જિલ્લા પંચાયત સીટના ઉમેદવારના ચૂંટણી પ્રચાર માટે લોદરા સાંઈબાબાના મંદિરે ભારતીય જનતા પાર્ટી દ્વારા મહેશભાઈ કસવાલા દ્વારા સભા સંબોધન કરવામાં આવી હતી. માણસા તાલુકા અને લોદરા જિલ્લા સીટના ઉમેદવાર કલ્પેશભાઈ મણીલાલ પટેલ અને તાલુકા પંચાયત લોદરાના ઉમેદવાર પટેલ રેખાબેન વિષ્ણુભાઈ ચૌધરી જ્યોત્સનાબેન આર માણેકપુર તાલુકા પંચાયત પટેલ ચંદ્રિકાબેન મહેશેન્દ્રભાઈ પુધરા તાલુકા પંચાયત પટેલ કલ્પનાબેન અરુણભાઈ રેદુરોલ તાલુકા પંચાયત દ્વારા લોદરા મુકામે ચૂંટણી સભા માટે સાંઈબાબાના મંદિરે મહેશભાઈ કસવાલ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું, જેમાં માણસાના માજી ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી, ગોવિંદભાઈ પટેલ, ભીફાખાભાઈ કે પટેલ, રમણકાકા યોગેશભાઈ પટેલ, જેએસ પટેલ, માણસા તાલુકા ઇન્ચાર્જ મહામંત્રી તાલુકા ભાજપ દિનેશભાઈ, ક્ષત્રિય સેના પ્રમુખ નીલભા, પૂર્વ તાલુકા પ્રમુખ માણસા તાલુકા પંચાયતના હોદ્દેદાર જગતસિંહ બિહોલા, અજીતસિંહ રામાભાઈ તેમજ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના નાના મોટા હોદ્દેદારોની ઉપસ્થિતિમાં વારાફરતી દરેક અતિથિનું ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વારાફરતી સભાને સંબોધન અનુરૂપ વારાફરતી વિકાસના કામોની રૂપરેખાઓ અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કરાયેલા બદલાવ અને પાણીથી લઈને વીજળીને હોસ્પિટલના ખર્ચ માટે નિઃશુલ્ક 5 લાખ સુધીની રકમની સહાય અને વિકાસના કામોને લઈને બેઠેલી ભારે જનમેદની સામે કમળના નિશાનની ઉમેદવારને વોટ આપી અપાવી જંગી બહુમતથી જીતાડી અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીની વધારેમાં વધારે સીટો જીતી અને જંગી બહુમતીથી પેનલ બનાવવાનો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અને એને જો ફૂગ આવે અને એરંડો સુકાઈ જાય અને સુકાઈ ગયા પછી આપણે ફૂગનાશક દવાનો ઉપયોગ કરીએ તો એરંડો લીલો થવાનો નથી. આવી ફૂકાઈ જેલા એરંડા જેવી પરિસ્થિતિ કોંગ્રેસની છે. ભૂલે ચૂકે કોઈ મત કોંગ્રેસમાં પરવો ના જુઓ, બીજેપી કમરબંધ પરવો જોઈએ. કારણ કે પાર્ટીને વોટ અપાવવાનો છે, આપવાનો તો ખરો જ, પણ અપાવવાનો છે. કેવી રીતે અપાવી શકું? આપણે સમયદાન આપવાનું છે ભાજપને. આપણે કશું ના કરે સમયદાન તો આપી શકીએ ને? એ દિવસે આપણે નક્કી કરવાનું કે ભાઈ આ વાસની જવાબદારી મારી. એની અંદર આવતા 60 વોટ કે 80 વોટ કે 100 વોટ તમારે નક્કી કરવાનું, 2 કે 3 જણ યુવાનોને સાથે લઈ લેવાના અને સંપૂર્ણ મતદાન ભાજપની તરફેણમાં કરાવવાનું. આ બધું જ કર્યા પછી અગત્યની વાત આવી છે. એટલે મારી નમ્ર વિનંતી છે ને, ખાસ તો બહેનોને પણ, કે ગમે તેવું કામ હોય પેલો વોટ કરવાનો, ઘરવાળા બધાને મોકલવાના કે ભાઈ વોટ કરી આવો, પછી જ તમને રોટલા મળશે. એટલે આપણે જીતી ગયા. અને મારે નાની વાત કરવી છે, એક નાનો દાખલો આપું કે આ ચૂંટણીનું મહાપર્વ ચાલી રહ્યું છે. બધી વાતો કરવાના છે, આપણે મહેશભાઈ આવ્યા છે ને એટલે આપણે કોઈ વાત કરીશું, પછી આપણને એમને સાંભળવાની મજા ના આવે. એટલે એમને બરાબર, કારણ કે આપણા વિવાહ પણ થાય છે આમ સામાજિક રીતે, એટલે આપણે એમને બરાબર સાંભળવા છે. અને ડિબેટમાં તો બધા સાંભળતા જ હોઈએ છીએ કે પેલા ભાઈઓને કેવું બોલતા હોય છે ને, સામે જવાબ કેવો આપતા હોય છે. નવલેશભાઈ પણ આપણે સાંભળવાના છે, આપણા અધ્યક્ષ પણ એવા છે. જુઓ કે એક મકાન હતું,